Good morning, student. In CMT, previous lecture, we were finished the third unit, and from this lecture, we are starting unit number 4, that is on monitor and display adapters. Clear? Our unit ni andar different types of monitor or like a display unit study karwana chhe. Then after graphics card related topics chhe hai joshu. So start today's lecture with unit number 4. Screen share karo sumari. Okay, screen is visible to all of you, student. Screen dekhai chhe badane. Okay. So, fourth unit, monitor and display adapter, starting with CRT monitor. CRT means cathode ray tube display. This is widely used visual display unit for past several years. The CRT display is also called CRT monitor. It is commonly used in desktop computers. તમને બધાને ખ્યાલ જ હશે બરાબર અર્લિયર તમારામાં ઘણા બધાએ જોયું પણ હશે કે પહેલા જે મોનિટર આવતા એ સીઆરટી એટલે કે કેથોડ રે ટ્યુબ એનું નામ સીઆરટી મોનિટર એટલા માટે છે કે ઇનસાઇડ જે ટેકનોલોજી યુઝ થતી હતી ટુ પ્રોડ્યુસ ઇમેજ ઓન ટુ ધ સ્ક્રીન દેટ ઇઝ સીઆરટી કેથોડ રે ટ્યુબ અંદર એક અંદરની સાઈડ એક કેથોડ રે ટ્યુબ હશે એક વેક્યુમ ટ્યુબ હશે એ વેક્યુમ ટ્યુબ ની મદદથી સ્ક્રીન ઉપર જે પિક્સેલ્સ છે પિક્ચર છે ઇમેજ છે એ તમે જોઈ શકો છો અને આ સીઆરટી મોનિટર છે અર્લી 1970 એટલે કે 1970 સુધી બરાબર માર્કેટમાં હતા એના પછી ની જે જનરેશન હતી કમ્પ્યુટરની એમાં ઓલમોસ્ટ 1970 થી 80 લગી ક્લિયર એના પછી ધીમે ધીમે એલસીડી છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે જે મોનિટર છે બરાબર એ માર્કેટમાં આવવાના ચાલુ થયા એન્ડ ધ એલસીડી ઇઝ મોસ્ટ પોપ્યુલર અરાઉન્ડ મિડ 1990 એટલે 1990 થી એ પોપ્યુલર થયા તમે ફિગરમાં જોઈ શકો છો આ રીતનું સીઆરટી મોનિટર છે બરાબર એ ડિસ્પ્લે થાય છે આપણે ઇનસાઇડ ધ ટેકનોલોજી જોવાની છે કે ભાઈ આ જે ઇમેજ ડિસ્પ્લે થાય છે સ્ક્રીન ઉપર બાય યુઝિંગ સીઆરટી કઈ રીતે થશે કેથોડ રે ટ્યુબ ની મદદથી સીઆરટી મોનિટરમાં આ ઇમેજ છે એ કઈ રીતે ડિસ્પ્લે થશે આ જનરલ મોનિટર છે એની ઇમેજ તમને દેખાય છે બટ જે સીઆરટી કેથોડ રે ટ્યુબ હોય છે ઇનસાઇડ ધ મોનિટર સીઆરટી મોનિટર એ કેવી હોય છે એ આપણે જોઈએ બટ જનરલ પહેલા ઇન્ટ્રોડક્શન કે ભાઈ સીઆરટી શું કરશે ધ સીઆરટી મોનિટર રિસીવ video signal from the computer and display the video information as dots on the CRT screen. Clear? So, what is the CRT monitor? Receive the video signal from the computer. From the computer means a video card attached to the CPU. Clear? Here, a video signal. So, a video information receive. Then, ડિસ્પ્લે ધીસ વિડીયો ઇન્ફોર્મેશન એઝ ડોટ્સ એટલે આખી સ્ક્રીન છે એ ડોટ થી જનરેટ થશે એક એક પિક્સલ છે બરાબર એનાથી આખી ઇમેજ છે એ સીઆરટી સ્ક્રીન ઉપર પ્રોડ્યુસ કરશે ધ કમ્પ્યુટર હેઝ અ સીઆરટી કંટ્રોલર સર્કિટ વિચ વર્ક્સ ઇન અ સિંક્રોનાઇઝેશન વિથ અ સીઆરટી મોનિટર કમ્પ્યુટરની અંદર એક સીઆરટી કંટ્રોલર સર્કિટ હોય જનરલી તમે એને વિડીયો કાર્ડ કહી શકો કારણ કે જે વિડીયો કાર્ડ હોય છે જે મધરબોર્ડ ઉપર અટેચ હોય છે ક્લિયર એની અંદર જ અથવા તો એમાં જ સીઆરટી કંટ્રોલર સર્કિટ એટલે કે જે મોનિટર
માટેની સર્કિટ હોય છે એ સર્કિટ હોય છે ક્લિયર એટલે ડાયરેક્ટલી એ સીઆરટી મોનિટર સાથે સિન્ક્રોનાઇઝ કરી અને સર્કિટ છે એ વર્ક કરશે એમાંથી ઇન્ફોર્મેશન છે એ મોનિટરમાં આવશે અને મોનિટરમાં જે ટેકનોલોજી છે સીઆરટી કેથોડ ટ્યુબની એની મદદથી સ્ક્રીન ઉપર ઇમેજ છે એ પ્રોડ્યુસ થશે The main unit in the CRT monitor is the CRT itself. Clear? CRT monitor ma je main unit che ke jeni madad thi screen upar image print thai che that is CRT itself. Matlab ke cathode ray tube. It is usually called picture tube. Ane picture tube pan kahi sako. The CRT is an evacuated glass tube with a fluorescent coating on their inner front surface called screen. જનરલી ફ્લોરોસન્ટ મટીરિયલ થી કોટેડ સ્ક્રીન હોય છે ફ્લોરોસન્ટ મટીરિયલ અથવા તો તમે કહી શકો કે ફોસ્ફરસ હોય છે એક એવી પ્રકારનું મટીરિયલ કે જેમાં તમે ઇલેક્ટ્રોનિક બીમ અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક સિગ્નલ પાસ કરશો તો શું થશે એલિમિનેટ થશે એટલે પ્રકાશિત થશે ક્લિયર તો જનરલી જે ફ્લોરોસન્ટ મટીરિયલ ની સ્ક્રીન બનેલી હોય છે એની ઉપર ઇલેક્ટ્રોનિક સિગ્નલ છે બરાબર એ પડે છે અને પર્ટિક્યુલર એ સ્પોટમાં એ જગ્યાએ એ સ્ક્રીન છે એ એલિમિનેટ થાય છે મીન્સ એ જગ્યાએ તમને ડોટ છે એ દેખાશે અને આ રીતે મલ્ટીપલ ડોટ આખી સ્ક્રીન ઉપર પ્રોડ્યુસ થશે અને એટલી સ્ક્રીન એલિમિનેટ થશે અને જે તમને ઇમેજ દેખાય છે આખી ઇમેજ છે ફોર્મ થશે બરાબર એ રીતે થશે આપણે આમાં ડાયાગ્રામ જોશું બરાબર અને ડિસ્ક્રિપ્શન જોશું વર્કિંગ ઓફ સીઆરટી મોનિટર એટલે તમને ખ્યાલ આવશે પણ જનરલી જે મેઇન એલિમેન્ટ હોય છે દેટ ઇઝ cathode ray tube inside the CRT monitor. Okay, now an electronic gun at one end. પેલા આપણે ડાયાગ્રામ જોઈ લઈએ પછી ડિસ્ક્રિપ્શન જોઈએ આ રીતનું છે તે cathode ray tube છે inside the monitor હોય છે ક્લિયર હમણાં તમે જે મોનિટર જોયું એની અંદરની સાઈડ તમે જોશો તો આ રીતની આખી cathode ray tube હશે બરાબર cathode ray tube છે તો આ રીતની હશે અહીંયા તમે જોયો છો આ એન્ડમાં ઇલેક્ટ્રોનિક ગન હશે ઇલેક્ટ્રોનિક ગન છે એ સિગ્નલ મળશે એ પ્રમાણે સિગ્નલ ક્યાંથી મળશે જે સીઆરટી કંટ્રોલર સર્કિટ હશે વિડિયો કાર્ડમાં ત્યાંથી ક્લિયર ત્યાંથી એને સિગ્નલ મળશે એ સિગ્નલ છે આ કેથોડ રે ટ્યુબ છે એ રિસીવ કરશે અને એકોર્ડિંગ ટુ ધેટ અહીંયા જે સીઆરટી ની અંદર ઇલેક્ટ્રોનિક ગન હશે એ સિગ્નલ છે ઇલેક્ટ્રોનિક બીમ છે એ ટ્રાન્સમિટ કરશે એ ગન માંથી ઇલેક્ટ્રોનિક બીમ નીકળશે બરાબર અને એ ડાયરેક્ટલી અહીંયા જેટલા કમ્પોનન્ટ્સ છે બરાબર હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ હોય વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ હોય ક્લિયર વિડિયો ઇન્ફોર્મેશન હોય એ બધા જ કમ્પોનન્ટ માંથી પાસ થઈ અને ઇલેક્ટ્રોનિક બીમ છે એ ફોસ્ફરસ કોટેડ સ્ક્રીન ઉપર જશે અને જેવું એક સ્ક્રીન ઉપર અથડાશે ત્યાં ડોટ છે એ જનરેટ થશે કારણ કે એ એવા મટીરિયલ થી બનેલી છે સ્ક્રીન કે જેના ઉપર ઇલેક્ટ્રોનિક સિગ્નલ પડશે તો એટલો પર્ટિક્યુલર ભાગ છે શું થશે એલિમિનેટ થશે એલિમિનેટ મીન્સ પ્રકાશિત થશે અને એ જગ્યાએ તમને ડોટ દેખાશે અહીંયા સ્ક્રીન ઉપર કન્ટિન્યુઅસલી એ રીતના ડોટ છે જનરેટ થતા હોય એટલે કન્ટિન્યુ ઇમેજ છે આપણે જોઈ શકીએ ક્લિયર હવે આ જ વસ્તુ છે આપણે ડાયાગ્રામમાં પણ જોશું પણ પહેલા થોડીક થિયરી જોઈ લઈએ કે કઈ રીતે આ કેથોડ રે ટ્યુબ છે એની અંદર ઇમેજ છે પ્રોડ્યુસ થાય છે ઇલેક્ટ્રોનિક ગન એટ ધ વન એન્ડ એમિટ્સ એન ઇલેક્ટ્રોનિક બીમ એક જગ્યાએ જે ઇલેક્ટ્રોનિક ગન તમને જે કાઢ્યું લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એ શું કરશે એમિટ્સ ઇલેક્ટ્રોનિક બીમ એટલે કે ઇલેક્ટ્રોનિક સિગ્નલ છે એ એમિટ કરશે પાસ કરશે ધીસ બીમ ઇઝ ડાયરેક્ટ ટુવર્ડ્સ ધ સ્ક્રીન એટલે કે ડાયરેક્ટલી એ કઈ બાજુ છે એ જશે સ્ક્રીન છે એ બાજુ જશે When the beam is strike the screen, the phosphorus coating on the screen produce illumination at the spot where the electronic beam strike. મેં તમને કીધું એમ કે જ્યાં ઇલેક્ટ્રોનિક બીમ બરાબર જે ઇલેક્ટ્રોનિક બીમ છે એ સ્ટ્રાઇક થશે સ્ક્રીન ઉપર દેટ ઇઝ ફોસ્ફરસ કોટિંગ ઓન ધ સ્ક્રીન તો એ પર્ટિક્યુલર જગ્યાએ શું થશે ઇલ્યુમિનેશન એટલે એટલો ભાગ છે એ પ્રકાશિત થશે ક્લિયર ધ ઇલેક્ટ્રોનિક બીમ ઇઝ ડિફ્લેક્ટેડ બાય એન ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિફ્લેક્શન ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ ઇલ્યુમિનેશન એટ વેરિયસ સ્પોટ ઓન ધ સ્ક્રીન આનો મતલબ એમ થાય છે કે ઇલેક્ટ્રોનિક બીમ છે ક્લિયર ધેટ ઇઝ ડિફ્લેક્ટેડ એટલે કે અલગ અલગ ડાયરેક્શનમાં બરાબર ડિફ્લેક્ટ થવું એટલે એ સિગ્નલ છે
towards the different direction, આપણે કહી શકીએ અલગ અલગ દિશામાં, એટલે કે હોરિઝોન્ટલી અને વર્ટિકલી દિશામાં એ અલગ અલગ ડિફ્લેક્શન પ્લેટ થ્રુ એ સિગ્નલ છે, ઇલેક્ટ્રોનિક બીમ છે એ ટ્રાન્સમિટ થશે અને એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ સ્ક્રીનના અલગ અલગ જગ્યાએ ઇલ્યુમિનેશન છે એ પ્રોડ્યુસ થશે. હોરિઝોન્ટલ ડિફ્લેક્શન કોઇલ એટલે કે એક કમ્પોનન્ટ હશે ઇનસાઇડ ધ સીઆરટી મોનિટર. હોરિઝોન્ટલ ડિફ્લેક્શન કોઇલ ડિફ્લેક્ટ્સ ધ બીમ ઇન ધ હોરિઝોન્ટલ ડાયરેક્શન, એટલે કે હોરિઝોન્ટલ ડિફ્લેક્શન કોઇલ હશે એ બીમ ને હોરિઝોન્ટલ ડાયરેક્શન સાઇડ છે બરાબર એ ટ્રાન્સફર કરશે. એન્ડ ધ વર્ટિકલ ડિફ્લેક્શન કોઇલ ડિફ્લેક્ટ ધ બીમ ઇન ધ વર્ટિકલ ડાયરેક્શન, એટલે વર્ટિકલ ડિફ્લેક્શન કોઇલ હશે એ બીમ ને ઇલેક્ટ્રોનિક સિગ્નલ ને કઈ સાઇડ, વર્ટિકલ ડાયરેક્શન ની સાઇડ છે એ મૂવ કરશે. Now, a diagram છે, બ્લોક ડાયાગ્રામ સીઆરટી મોનિટર નો. ડાયાગ્રામ માં તમને અહીંયા ઇન્ટરફેસ દેખાય છે. ઇન્ટરફેસ મીન્સ કેબલ, ક્લિયર, જે મોનિટર નો કેબલ હોય છે એ. ધેન આફ્ટર વિડીયો એમ્પ્લીફાયર ડિસ્પ્લે થાય છે, દેટ ઇઝ ફોર એમ્પ્લીફાય ધ વિડીયો સિગ્નલ. વિડીયો ડ્રાઈવ ફોર ધ વિડીયો ઇન્ફોર્મેશન. ધેન વર્ટિકલ ઓસિલેટર એન્ડ હોરિઝોન્ટલ ઓસિલેટર. ઇનસાઇડ ધેટ વર્ટિકલ ઓસિલેટર છે તો એની અંદર વર્ટિકલ ઓસિલેટર કોઇલ હશે બરાબર, સેના માટે, જે બીમ છે એને વર્ટિકલી ટ્રાન્સફર કરવા માટે, ક્લિયર. અને હોરિઝોન્ટલ ઓસિલેટર છે તો એની અંદર હોરિઝોન્ટલ ડિફ્લેક્શન કોઇલ હશે ટુ ટ્રાન્સફર ધ ઇલેક્ટ્રોનિક બીમ ટુ હોરિઝોન્ટલ સાઇડ, ક્લિયર. અહીંયા જે આ તમને દેખાય છે એ સીઆરટી સ્ક્રીન છે. આ સીઆરટી સ્ક્રીન છે, આ કેથોડ રે ટ્યુબ છે. અહીંયા તમને જે દેખાય છે ધેટ ઇઝ ઇલેક્ટ્રોનિક ગન, ક્લિયર, કે જેમાંથી આ ઇન્ફોર્મેશન છે થ્રુ ઇન્ટરફેસ મળશે. આ બધા કમ્પોનન્ટમાંથી એ ઇન્ફોર્મેશન પાસ થઈ બરાબર, એકોર્ડિંગ ટુ ધેટ ઇલેક્ટ્રોનિક બીમ હશે, ઇલેક્ટ્રોનિક ગન હશે, એ ઇલેક્ટ્રોનિક બીમ છે એ એમિટ કરશે ટુવર્ડ્સ ધ સ્ક્રીન, ક્લિયર. અને અહીંયા છે આ ભાગમાં વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ અને હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ હશે, એ શું કરશે, એ બીમને વર્ટિકલી એલિમિનેટ કરવા છે કે હોરિઝોન્ટલી એલિમિનેટ કરવા છે સ્ક્રીન ઉપર એ ડિસાઇડ કરશે, અને એકોર્ડિંગ ટુ ધેટ એ ડાયરેક્શન છે એ ડિસાઇડ થશે. તો હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ અને વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ છે એ ઇલેક્ટ્રોનિક બીમને અલગ અલગ જગ્યાએ સ્ક્રીન ઉપર વર્ટિકલી અને હોરિઝોન્ટલી સ્ટ્રાઇક કરશે, અને એ જે જગ્યાએ સ્ટ્રાઇક થશે ઇલેક્ટ્રોનિક બીમ એ જગ્યા છે એ એલ્યુમિનેટ થશે. હવે પર્ટિક્યુલર જે સ્પોટ છે સ્ક્રીનનો એ એલ્યુમિનેટ થશે, પ્રકાશિત થશે, બટ એ વસ્તુ કન્ટિન્યુ નહીં રહે બરાબર. જો એ વસ્તુ કન્ટિન્યુ રાખવી હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એલ્યુમિનેશન ઇફેક્ટ છે ઓન ધ સ્ક્રીન એક્ઝિસ્ટ ફોર ફ્યુ મિલી સેકન્ડ્સ, ખાલી અમુક મિલિસેકન્ડ સુધી જ રહે, બટ જો એને ટકાવી રાખવું હોય બરાબર, જે ફોસ્ફરસ એલિમિનેટ થાય છે એને ટકાવી રાખવું હોય તો એના માટે એક રાસ્ટર સ્ક્રીનિંગ ટેકનોલોજી છે બરાબર, રાસ્ટર સ્કેન એક પ્રકારની મેથડ છે કે જે મેથડ શું કરશે, ઇલેક્ટ્રોનિક બીમ છે એને લેફ્ટ એન્ડ રાઇટ અથવા તો તમે કહો કે મૂવ બેક એન્ડ ફોર્થ એક્રોસ ધ સ્ક્રીન આખું સ્કેન કરશે, જે રાસ્ટર સ્કેન મેથડ અથવા તો ટેકનોલોજી છે એ કન્ટિન્યુઅસલી જે ઇલેક્ટ્રોનિક બીમ છે એને બેકવર્ડ અને ફોરવર્ડ અથવા તો તમે કહો લેફ્ટ એન્ડ રાઇટ સાઇડ કન્ટિન્યુઅસલી એ ઇલેક્ટ્રોનિક બીમ છે બરાબર એ સ્ક્રીન સાથે સ્ટ્રાઇક કરશે, અને એ ટેકનોલોજીની મદદથી કન્ટિન્યુઅસ ઇમેજ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો, ક્લિયર. બાય યુઝિંગ રાસ્ટર સ્કેનિંગ મેથડ યુ જસ્ટ સી ધ ઇમેજ કન્ટિન્યુઅસલી ઓન ટુ ધ સીઆરટી મોનિટર, ક્લિયર. જે એ આખું સ્કેનિંગ કઈ રીતે થશે, સપોઝ કે લેફ્ટ હેન્ડ સાઈડથી ચાલુ કરશે અને આખી જે લાઈન છે એ સ્કેન થશે, અગેન સેકન્ડ લાઈન, થર્ડ લાઈન, એ રીતે આખી સ્ક્રીન છે બરાબર, એ રીતે રાસ્ટર સ્કેનિંગમાં શું થશે, બોટમ ટુ ટોપ આખી સ્ક્રીન છે એ ઇલેક્ટ્રોનિક બીમ થી શું થશે, સ્કેન થશે. એનાથી તમને શું થશે કે આખી સ્ક્રીન ઉપર ઇમેજ છે એ કન્ટિન્યુઅસ દેખાશે,
जो आ रास्टर स्कैन टेक्नोलॉजी यूज नो थाती हो तो શું થાત કે ભાઈ જે એલ્યુમિનેશન છે એટલે કે જે ઇમેજ પ્રોડ્યુસ થાય છે અથવા તો જે ડોટ થી એ એલ્યુમિનેશન છે એ પ્રોડ્યુસ થાય છે સ્ક્રીન પર એ ફ્યુ મિલિસેકન્ડ સુધી તમે જોઈ શકશો ક્લિયર હવે ઇમેજ છે એ પ્રોડ્યુસ થાય છે સ્ક્રીન પર તો એના માટે બીમ છે ઇલેક્ટ્રોનિક બીમ છે એ કન્ટિન્યુઅસલી શું થાય છે ટર્ન ઓન એન્ડ ઓફ ઓન એન્ડ ઓફ એટલા માટે કે અમુક સ્ક્રીન માં અમુક જગ્યાએ છે એ કલર ઇન્ફોર્મેશન છે એ ડિસ્પ્લે કરવાનું હોય અમુક જગ્યાએ બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ફોર્મેશન છે એ ડિસ્પ્લે કરવાનું હોય તો એકોર્ડિંગ ટુ ધેટ શું થશે જે ઇલેક્ટ્રોનિક બીમ છે એ કન્ટિન્યુઅસલી ટર્ન ઓફ અને ઓન થશે ક્લિયર ધ વિડિયો ઇન્ફોર્મેશન ફ્રોમ ધ કમ્પ્યુટર યુઝ ફોર ટર્નિંગ ધ બીમ ઓન ઓર ઓફ એટ એપ્રોપ્રિએટ પ્લેસ વેન ધ બીમ સ્કેન્સ ધ સ્ક્રીન જે જગ્યાએ બીમ છે સ્કેન થાય છે સ્ક્રીન ઉપર ઇલેક્ટ્રોનિક બીમ થી સ્ક્રીન આખી સ્કેન થાય છે બરાબર એકોર્ડિંગ ટુ ધ વિડિયો ઇન્ફોર્મેશન છે એ બીમ કઈ જગ્યાએ ઓન રાખવું કઈ જગ્યાએ ઓફ રાખવું એ ડિસાઈડ થશે ક્લિયર કલર મોનિટર્સ હશે બરાબર ધેટ પ્રોડ્યુસ ધ કલર ઇમેજ એન્ડ જનરલી જે સીઆરટી મોનિટર છે તો એમાં મોનોક્રોમ મોનિટર છે એ પોપ્યુલર છે મોનોક્રોમ મીન્સ મોનોક્રોમ એટલે શું થશે બ્લેક એન્ડ વ્હાઈટ ક્લિયર જનરલી જ્યારે સીઆરટી મોનિટર છે એ ડેવલપ થયા હતા બરાબર ત્યારે મોનોક્રોમ મોનિટર આવતા એટલે એમાં બે જ કલર આવતા એક બ્લેક એન્ડ એક વ્હાઈટ ક્લિયર બટ અત્યારે જે કલર સીઆરટી મોનિટર અત્યારે ની મીન્સ અર્લિયર જે મોનોક્રોમ પછી કલર સીઆરટી મોનિટર આવ્યા હતા એમાં કઈ રીતે હશે અહીંયા જે ઇલેક્ટ્રોનિક ગન છે બરાબર એ ત્રણ પ્રકારની હશે એન્ડ ધેટ પ્રોડ્યુસ ડિફરન્ટ કલર જનરલી રેડ ગ્રીન એન્ડ બ્લુ ક્લિયર ત્રણ અલગ અલગ કલર માટે ત્રણ અલગ કલર છે અથવા તો ડિફરન્ટ કલર સ્ક્રીન ઉપર પ્રોડ્યુસ કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોનિક ગન છે એનો યુઝ થાય છે જનરલી કલર સીઆરટી મોનિટર ની અંદર સો બાય યુઝિંગ થ્રી ઇલેક્ટ્રોનિક ગન થ્રી કલર ઇલેક્ટ્રોનિક ગન યુ કેન ઓલ્સો પ્રોડ્યુસ કલર ઇમેજ ઇન ધ સીઆરટી મોનિટર ક્લિયર તો સીઆરટી મોનિટર ની અંદર તમે કલર અને બ્લેક એન્ડ વ્હાઈટ બે ઇમેજ છે એ પ્રોડ્યુસ કરી શકો બટ અત્યારે અત્યારના દિવસોની અંદર જનરલી એલસીડી સ્ક્રીન છે એલઈડી સ્ક્રીન છે એનો યુઝ થાય છે સીઆરટી મોનિટર છે એ રેર કેસમાં કોઈ જૂની કંપની અથવા તો જૂની કોઈ શોપ હોય બરાબર કે અથવા તો નાની કોઈ કંપની હોય જે વર્ષોથી ચાલતી હોય તો એવા જગ્યાએ તમને એ સીઆરટી મોનિટર છે એ જોઈ શકાશે અધરવાઇઝ અત્યારે રેરલી બરાબર એનો યુઝ થાય છે સીઆરટી મોનિટર હવે અહીંયા જો તમને એક્ઝામ ની અંદર વિધાઉટ ડાયાગ્રામ પૂછાય તો તમારે ડાયાગ્રામ આપવાની જરૂર નથી જે મટીરીયલમાં ડિસ્ક્રિપ્શન છે એ ડિસ્ક્રિપ્શન આપવાનું રહેશે અને એક્ઝામમાં જનરલી એ જ રીતે પૂછાય છે એક્સપ્લેન સીઆરટી મોનિટર ઇન ડિટેલ અથવા તો એક્સપ્લેન સીઆરટી મોનિટર ઇન બ્રીફ પણ જો એમ પૂછાય વિથ બ્લોક ડાયાગ્રામ ક્લિયર તો તમારે આ બ્લોક ડાયાગ્રામ છે એ ડ્રો કરવાની જરૂર છે ક્લિયર અહીંયા ફ્લાયબેક ટ્રાન્સફોર્મર એક આપેલું છે ફ્લાયબેક ટ્રાન્સફોર્મર છે એના માટે યુઝ થાય છે ઇટ ઇઝ યુઝ ફોર હાઈ વોલ્ટેજ અથવા તો હાઈ ફ્રીક્વન્સી માટે યુઝ થાય છે ધેટ સ્ટોર્સ ધ એનર્જી ફ્રોમ ધ ઇનપુટ વોલ્ટેજ કાંઈ પણ ઇનપુટ આપો તો એની એનર્જી છે સ્ટોર કરશે અને એને ઇન્ક્રીઝ કરશે વોલ્ટેજ ફ્રીક્વન્સીને ઇન્ક્રીઝ કરશે અને પછી છે એ સ્ક્રીન તરફ એ સિગ્નલ છે એ મોકલશે ક્લિયર અહીંયા એક કંટ્રોલ ગ્રીડ આ જીવન જીતું જીતરી આપેલા છે ધેટ ઇઝ કંટ્રોલ ગ્રીડ સેના માટે યુઝ થશે આ કંટ્રોલ ગ્રીડ ધીસ કંટ્રોલ ગ્રીડ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોનિક બીમ અહીંયા ટ્રાન્સમિટ થાય છે એનો ફ્લો કન્ટિન્યુઅસલી અહીંયા ઇલેક્ટ્રોનિક બીમ છે બરાબર એ લાઇટ છે એ સિગ્નલ છે એમિટ કરતું હશે ઇલેક્ટ્રોનિક ગન થ્રુ બરાબર તો એનો ફ્લો છે એ કંટ્રોલ કરવા માટે અહીંયા ગ્રીડ કંટ્રોલ સિસ્ટમ છે એ આગળ રાખેલી હોય છે જેનાથી શું થશે એનો ફ્લો છે બરાબર એ કન્ટિન્યુઅસલી કેવો થશે જળવાઈ રહેશે ક્લિયર જે એનોડ અને કેથોડ ઇલેક્ટ્રોનિક બીમ જે ટ્રાન્સમિટ થતું હશે એની અંદર બે ટાઈપના સિગ્નલ એનોડ હોય અથવા તો કેથોડ હોય તો એને કંટ્રોલ કરવા માટે અહીંયા કંટ્રોલ ગ્રીડ નો યુઝ થાય છે એ આ જીવન જી2 અને જી3 છે એ ડિસ્પ્લે કરે છે ક્લિયર સો ધીસ ઇઝ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ સીઆરટી મોનિટર જો સીઆરટી મોનિટરમાં કોઈ પણ પ્રકારનો કાઈ ડાઉટ હોય નો સમજાણું હોય તો પૂછી શકો છો સીઆરટી મોનિટરમાં કાંઈ પણ પ્રકારનું
કઈ ન સમજણ હોય, ડાઉટ હોય તો પૂછી શકો છો. જો સમજાઈ ગયો તો ક્લિયર, અથવા તો નો ટાઈપ કરો એટલે મને ખ્યાલ આવે. જનરલી સીઆરટી મોનિટર છે એનું ફંક્શન શું છે, જે ઇન્ટરફેસ છે બરાબર, એ ઇન્ટરફેસ થ્રુ એ વિડીયો ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે, રિસીવ કરશે, અને બાય યુઝિંગ ઇલેક્ટ્રોનિક ગન, એ ઇલેક્ટ્રોનિક બીમ છે, ટુવર્ડ્સ ધ સ્ક્રીન સ્ટ્રાઇક કરશે. અને જે જગ્યાએ સ્ટ્રાઇક થશે એ બીમ, એ જગ્યા છે એ સ્પોટ છે, સ્ક્રીન ઉપર એલિમિનેટ થશે. અને કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રોનિક બીમ થ્રુ સ્ક્રીન છે એમાં એ ડોટ છે એ જનરેટ થશે, અને ઇમેજ છે એ આપણે ડિસ્પ્લે થશે સ્ક્રીન પર. અને કન્ટિન્યુઅસ ઇમેજ ડિસ્પ્લે થાય એના માટે જે રાસ્ટર સ્કેનિંગ મેથડ છે, કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રોનિક બીમ છે એ સ્ક્રીનને સ્કેન કરતું રહેશે, એટલે આપણે ઇમેજ છે એ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ ડિસ્પ્લે થશે, નોટ ફોર ધ ફ્યુ મિલી સેકન્ડ. ઓકે, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ છે એને સીઆરટી મોનિટર છે એ સમજાઈ ગયું છે. સીઆરટી પછી જે ટેકનોલોજી બરાબર, સીઆરટી મોનિટર પછી જે મોનિટરમાં અથવા તો તમે કે ડિસ્પ્લે યુનિટમાં જે ટેકનોલોજી આવી, ધેટ ઇઝ ટીએફટી, ઓર વી કેન સે ધેટ થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર. થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર ઇઝ અ થિન સબસ્ટ્રેટ લાઈક ગ્લાસ કોટેડ વિથ વેરિયસ થિન ફિલ્મ્સ ઓર મેટલ, સિલિકોન ઓર પ્લાસ્ટિક. ક્લિયર? જે થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર ડિસ્પ્લે ટેકનોલોજી છે એ ની અંદર જે સ્ક્રીન હશે એ જનરલી ગ્લાસ કોટેડ હોય, અથવા તો મેટલની હોય, સિલિકોનની હોય, અથવા તો પ્લાસ્ટિકની હોય. ધ પ્રાઇમરી એપ્લિકેશન ઓફ ટીએફટી ઇઝ ઇન લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, વિચ ઇઝ કોલ્ડ ટીએફટી એલસીડી. ક્લિયર? જે પ્રાઇમરી એપ્લિકેશન છે જે ટીએફટીની, ટીએફટી ડિસ્પ્લેની અંદર હોય છે, દેટ ઇઝ કોલ્ડ ટીએફટી એલસીડી. અથવા જે બીજી રીતે યુઝ થાય છે એ ટેકનોલોજી ટીએફટી, દેટ ઇઝ ઓલસો યુઝ ઇન એમઓએલઈડી. એમઓએલઈડી મીન્સ એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ ઇમિટિંગ ડાયોડ. ક્લિયર? ધ પ્રાઇમરી ફંક્શન ઓફ એમઓએલઈડી ઇઝ એમિટ લાઇટ ઇન રિસ્પોન્સ ટુ એન ઇલેક્ટ્રોનિક કરંટ એન્ડ ક્રિએટ ડિજિટલ ડિસ્પ્લે. થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર ડિસ્પ્લે છે એની અંદર આપણે ત્રણ વસ્તુ જોવાની છે, દેટ ઇઝ એલસીડી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, then after LED light emitting diode, then after plasma display panel, એટલે કે PDP. ક્લિયર? પ્લાઝમા ડિસ્પ્લે પેનલ. બટ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આટલી વસ્તુમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો ટાઈપ કરી શકો છો. ક્લિયર? આજે ડિજિટલ ડિસ્પ્લે ટેકનોલોજી છે LCD, LED, પ્લાઝમા, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર ઇન ચેટ બોક્સ. સો આજનો આપણો આ CMT નો લેક્ચર છે એ આપણે અહીંયા જ એન્ડ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.